તો હવે આપણે આગળના ઉદાહરણ લઈશું ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 કોઈક ધન પૂર્ણાંક n માટે 4n નો અંતિમ અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો હશે કે કેમ તે નિર્ણય કરો શું પ્રશ્ન છે કે કોઈ ધન પૂર્ણાંક n માટે એટલે કે કોઈ ધન પૂર્ણાંક હોય n એટલે કે n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય ધન પૂર્ણાંક એટલે શું પ્રાકૃતિક સંખ્યા ધન પૂર્ણાંક એનું બીજું નામ આપ્યું છે પ્રાકૃતિક બરાબર કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય એટલે એનું બીજો મીનિંગ શું થાય પ્રાકૃતિક સંખ્યા થાય બરાબર તો કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો એટલે કે 4ની n ઘાતનો અંતિમ અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો બરાબર એટલે ધન પૂર્ણાંક આવા હોય ધન પૂર્ણાંક કેવા હોય 1 2 3 4 5 6 7 આ બધા ધન પૂર્ણાંક છે શું છે ધન પૂર્ણાંક પ્રશ્ન પૂછે કે 4ની n ઘાતનો અંતિમ અંક એટલે કે છેલ્લો અંક 0 હશે તો n ઘાત છે 4ની કેટલી ઘાત n બરાબર હું 1 લઉં તો 4ની 1 ઘાત 4 n બરાબર 2 લઉં તો 4ની 2 ઘાત 16 4ની 2 ઘાત એટલે 4 × 4 n બરાબર 3 લઉં તો 4ની 3 ઘાત 4 × 4 × 4 14 16 16 64 4ની 4 ઘાત તો n બરાબર 4 લો તો 4ની 4 ઘાત n બરાબર તમે કોઈ પણ લઈ શકો અહીં n બરાબર 1 લો 2 લો 3 લો 4 લો 5 લો 10000 લો 20000 લો કે 50000 લો કે લાખ લો કોઈ ફરક પડતો નથી પણ જે જવાબ આવે એનો છેલ્લો અંક 0 છે કે નહીં એ તમારે જવાબ આપવાનો છે 4ની 4 ઘાત લે તો 64 ચોક કેટલા થાય 16 વધી 24 ને 25 256 બરાબર 4 ચોક 24 ને 1 25 256 4ની 5 ઘાત લઈએ તો વળી એને 4 વડે ગુણીએ 24 વધી 2 22 વધી 2 1024 બરાબર એવી રીતે 4ની 5 ઘાત પછી 6 ઘાત લઈએ 7 ઘાત લઈએ ગમે તે લઈએ તો જુઓ મેં એન બરાબર 1 લીધા 2 લીધા 3 લીધા 4 લીધા 5 લીધા આ રીતે મેં સંખ્યાઓ લઈને ચેક કર્યું તો અહીં અંતિમ અંક કેટલો 4 અહીં અંતિમ અંક કેટલો 6 અહીં 4 અહીં 6 અહીં 4 અહીં 6 4 6 અને 4 સિવાય બીજો કોઈ અંતિમ અંક મળતો જ નથી 4 ની તમે ગમે તેટલી ઘાત કરો અંતિમ અંક તમને કાં તો 4 મળશે કાં તો 6 મળશે અને કાં તો 4 મળશે એટલે કે 4 અને 6 સિવાય બીજો કોઈ અંતિમ અંક જ નહીં મળે 4 ની ગમે તેટલી ઘાત કરીએ 4 ની આ અહું 6 ઘાત કરીએ તો 1024 ને 4 વડે ગુણવાના તો 16 વધી 1 8 ને 9 0 અને 4 4 4 6 તો જુઓ પહેલા 4 પછી 6 વળી 4 6 4 6 4 6 એટલે કે 4 ની આપણે અહીં આગળ કોઈ ભી ઘાત કરીએ કાં તો જવાબ 4 હશે અંતિમ અંક 4 હશે કાં તો અંતિમ અંક 6 હશે તો અંતિમ અંક 4 અને 6 સિવાય 0 પણ નહીં હોય 1 પણ નહીં હોય 2 પણ નહીં હોય 3 નહીં હોય 5 નહીં હોય 7 નહીં હોય 8 નહીં હોય 9 નહીં હોય આમાંથી કોઈ ભી અંતિમ અંક નહીં હોય એના અંતિમ અંક ફક્ત 2 જ હશે કાં તો 4 હશે કાં તો 6 હશે તો એ પ્રશ્ન પૂછ્યો છે કે 4 ની તમે n ઘાત દો તો એનો છેલ્લો અંક 0 હશે તો જવાબ ઓટોમેટિકલી તમને મળી ગયો કે એનો છેલ્લો અંક 0 હશે નહીં તો જવાબ શું છે ના જવાબ શું છે ના કે એનો અંતિમ અંક 0 હશે નહીં હવે પછી એને ગણિતની ભાષામાં આપણે કારણ આપીશું કેમ નથી બરાબર તો અહીં પહેલા જવાબ લખી દઈએ જવાબ ના અંતિમ અંક 0 હશે નહીં હવે કારણ આપી દઈએ કારણ કે 4 ની n ઘાત એટલે શું 4 એટલે શું 2 2 4 2 ગુણ્યા 2 4 અને એની કેટલી ઘાત n ઘાત 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત નહીં 2 વખત એક એક સંખ્યાનો ગુણાકાર એટલે વર્ગ કહેવાય અને એની કેટલી ઘાત n હવે ઘાતાંક હોય તો ઘાતાંકનો ગુણાકાર થાય તો અહીં આધાર 2 છે અને ઘાતાંક કોણ છે 2 અને n તો બંનેનો ગુણાકાર 2n થાય બરાબર
तो बे ने एक घात करो जुओ n बराबर 1 मुको तो 2 का 2 2 का 2 2 मुको तो 2 2 4 3 मुको तो 3 2 6 એટલે 2 ની આવી ઘાત થાય 4 ઘાત થાય 2 ની 6 6 ઘાત થાય 2 ની 8 ઘાત થાય 2 ની 4 ઘાત શું થાય 16 32 2 64 આને શું થાય 64 અને આને કેટલી ઘાત 64 2 128 એટલે 256 તો અંતિમમાં 4 અને 6 જ મળશે બીજો કોઈ મળતો નથી તો આપણે શું કહી શકીએ કે જો 2 ની આવી ઘાત છે ને 2 n ની ઘાત એટલે એના આ જ પદ મળશે તમને કાં તો 16 મળે કાં તો 64 મળે કાં તો 256 મળે અહીં આગળ એકે સંખ્યાની અંતિમમાં 0 નથી પાછળ એટલે કે 5 નથી એટલે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય ના તો 10 વડે ભાગી શકાય ના તો 5 વડે નથી ભાગી શકાય તો 10 વડે બી ના ભાગી શકાય અને 10 વડે ન ભાગી શકાય તેનો અંતિમ શૂન્ય હોય નહીં તો અહીં 2^2n ને 2n એ 5 વડે વિભાજ્ય નથી છે ભાઈ 5 વડે વિભાજ્ય નથી કારણ કે એનો અંતિમ અંક 5 હોય તો જ 5 વડે ભાગી શકાય આ સંખ્યાનો તો અંતિમ અંક 5 નથી એટલે એને 5 વડે વિભાજ્ય નથી અને 5 વડે વિભાજ્ય ન હોય તો એ 10 વડે પણ વિભાજ્ય નથી અને 2^2n 2^2n એટલે શું 4^2n માટે 4^n એ 10 વડે વિભાજ્ય નથી અને 10 વડે વિભાજ્ય ના હોય તો એનો અંતિમ અંક શૂન્ય હોય નહીં બરાબર અંતિમ અંક કોનો શૂન્ય હોય જે 10 વડે વિભાજ્ય હોય એનો જ હોય ધારો કે અહીં લઈએ 30 આનો અંતિમ અંક શૂન્ય છે તો એ 10 વડે વિભાજ્ય છે 10 તરી 30 બરાબર તો અંતિમ અંક 10 શૂન્ય હોય તો એ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય હોય ને હોય અને જો કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો એનો અંતિમ અંક શૂન્ય હોય તો આ સીધી વાત છે તો આનો 4^2n 10 વડે વિભાજ્ય નથી તો એનો અંતિમ અંક શૂન્ય નથી તો માટે 4^2n નો અંતિમ અંક શૂન્ય નથી ઓકે ચલો આના પછી ઉદાહરણ નંબર 6 લઈએ ઉદાહરણ નંબર 6 અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો ઉદાહરણ નંબર 6 6 અને 20 શું પ્રશ્ન પૂછ્યો છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો તમારે અહીંયા આગળ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો એક રીત વાપરવાની નથી કઈ રીત વાપરવાની છે અવયવીકરણ પદ્ધતિની રીત વાપરવાની છે એટલે કે અવયવો પાડો અવિભાજ્ય અવયવો પાડો અને પછી ગુસા અને લસા શોધી આપો પહેલી રીતે નહીં કઈ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ વાળી નહીં યુક્લિડની ભાગ પ્રવૃત્તિની વાપરવી હોય તો શું કરવાનું મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગી દેવાના 20 ને 6 વડે ભાગી દેવાના તો 6 તરી 18 કેટલા વધ્યા 2 શેષ 0 મળે ના તો વળી આ સંખ્યાને આના વડે ભાગી દો તો 6 ને 2 વડે ભાગી દેવાના તો 2 ને 6 શેષ 0 મળે હા તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો લખી દો પહેલો ભાગ અંદર કોણ બેઠું છે 20 20 બરાબર શું લખાય 6 ગુણ્યા 3 વત્તા 2 બીજા ભાગાકારમાં અંદર કોણ છે 6 6 બરાબર શું લખાય 2 ગુણ્યા 3 વત્તા 0 તો 0 ની ઉપર જવાબ શું છે 2 તો ગુસા કેટલો 2 પણ હવે આ જે ભાગ પ્રવૃત્તિ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ છે બરાબર હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિની પ્રવૃત્તિ ફક્ત ગુસા માટે ઉપયોગી છે લસા માટે નથી પણ અહીં તો ગુસા અને લસા બંને શોધવાના છે અને એ પણ અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી એટલે કે અવયવો પાડો અને પછી શોધી આપો જે મેં તમને શરૂઆતમાં જે બેઝિક લેક્ચર લીધા હતા એ પ્રમાણે બરાબર તો જ્યાં આગળ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો ન કર્યો હોય ત્યાં આગળ નહીં કરવાનો તો 6 ના અવયવો પાડીએ અવયવ વૃક્ષની રીતે અવયવ વૃક્ષની રીતે હું તમને એ પણ આજે સમજાવી દઉં કે અવયવ વૃક્ષ કોને કહેવાય ચલો 6 6 અને 20 ના અવયવો પાડો 6 અને 20 જો 6 ના અવયવો પાડો તો તમને ખબર છે 2 તરી 6 આ બોક્સ બનાવો નવા આવા જે આપણે નવા નવા ચિત્રો દોરવા એને વૃક્ષ કહેવાય તો એને શું કહીશું અવયવ વૃક્ષ શું કહીશું અવયવ વૃક્ષ ચલો તો 6 ના અવયવ 2 તરી 6 હવે 2 ના નો પડે 3 ના બી નો પડે એટલે પૂરું અહીં 20 ના અવયવ પાડીએ
તો તમને બધાને ખબર છે કે 20 ને 2 વડે ભાગી શકાય તો 2 ગુણ્યા 10 20 2 દન 20 10 ને 2 વડે ભાગી શકાય આને તો નો ભાગી શકાય આને ભાગી શકાય 2 5 10 હવે એકને ભાગી શકાય નહીં તો બોક્સ બનાવી દો તો અહીંથી કરીને જે આ બધા છે અવયવો છે શું છે અવયવો કોના 20 ના અને અહીં આવતા બને અવયવો છે 20 ના અરે સોરી 6 ના માટે 6 ના અવયવો અને 20 ના અવયવો અને આ કેવા અવયવો છે અવિભાજ્ય અવયવો કેવા અવિભાજ્ય 6 ના અવયવો કયા 2 ગુણ્યા 3 20 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ આ જે આવી રહેતા છે ના અવયવ વૃક્ષ કહેવાય આ બોક્સ બનાવવાનો આ રીતે લીટા પાડીને લીટા કરીને આપણે લખવું તો આ રીતે અવયવ વિકરણ કરવું એટલે આને અવિભાજ્ય અવયવ વિકરણ કહેવાય અને આ અવયવ વૃક્ષની રીતે કહેવાય કયું કહેવાય અવયવ વૃક્ષની રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 2 4 48 થઈ ગયું 2 3 6 થઈ ગયું તો હવે ભૂસા લખી દો લસા લખી દો માટે ગુસા કોનો 6 અને 20 નો અને બીજું લસા એ પણ 6 અને 20 નો ગુસા કેટલો બંનેમાં હોય ગુસા બંનેમાં શું છે 2 બીજી કોઈ સંખ્યા બંનેમાં હોય એવી છે ના તો ગુસા કેટલો 2 મે અહીંયા આગળ પણ તમને કહ્યું હતું યુક્લિડની ભાગ કરી દીધી ગુસા કેટલો મળ્યો તો ત્યાં પણ 2 જ મળ્યો તો લસા જુઓ તો લસામાં શું કરવાનું બંનેમાં હોય તો લખી દો તો બંને મોય સંખ્યા કઈ હતી 2 એટલે ગુસા તો લખી દેવાનો લસા ની અંદર ગુસા તો લખી દેવાનો આગળ જુઓ બધું કોણ 3 2 અને 5 એ પણ લખી દેવાનો 3 2 અને 5 તો હવે ગુણાકાર કરો 5 2 10 10 3 30 30 2 60 તો લસા કેટલો 60 ઓકે ચલો આગળ જઈએ ઉદાહરણ નંબર 7 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો ઉદાહરણ નંબર 7 છન્નુ અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો મિત્રો એક વસ્તુ યાદ રાખજો આ જે ચેપ્ટર છે 4 માર્ક્સ નું છે કેટલા માર્ક્સ નું 4 માર્ક્સ નું બે બે માર્ક્સ ના બે ક્વેશ્ચન પૂછાશે બે બે ગુણ ના બે દાખલા પૂછાશે અને એવી રીતે આ આ ચેપ્ટર 4 ગુણ ધરાવે છે ઉદાહરણ નંબર 7 7 માં શું આપેલું છે કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનો છે એટલે કે આના અવિભાજ્ય અવયવ પાડવાના પછી એનો ગુસા મેળવવાનો અને આનો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો સિમ્પલ છે ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો એનો મીનિંગ એવો થાય કે ગુસા શોધો અવિભાજ્ય અવિભાજ્ય અવયવની રીતે અને ગુસા પરથી લસા મેળવો સેના પરથી ગુસાની મદદથી લસા મેળવવાનો છે માઇન્ડ ઇટ ચલો તો હવે જુઓ અવયવ વૃક્ષની રીતે અહીં અવયવ વૃક્ષની રીતે કારણ કે આપણે કઈ રીતે વાપરવાનું છે અવિભાજ્ય અવયવની રીતે તેનો અવયવ વૃક્ષ બનાવી દઈએ કોનું 96 નું અને બીજું 404 નું છનું ના અવયવ પાડી બે વડે વિભાજ્ય છે હા કારણ કે બે ની સંખ્યા છે ને પાછળ 6 છે બે ની સંખ્યા એટલે બે વડે ભાગી શકાય પાછળ કેટલા છે 6 6 એ કેવી સંખ્યા બે ની સંખ્યા તો આખી સંખ્યાને બે વડે ભાગી શકાય ક્લિયર ઓકે જો 2 4 8 2 8 16 48 નું છે નું બરાબર હવે બે ને તો ભાગી શકાય નહીં 48 ને ભાગી શકાય
તો વળી 48 ને કેટલા વડે ભાગીશું 2 વડે કારણ કે એની પણ પાછળ 8 જ છે એટલે એ પોતે પણ 2 કી સંખ્યા છે બરાબર 2 વડે ભાગીએ 24 2 48 હવે આને નો ભાગી શકાય પણ આને ભાગી શકાય બરાબર તો 12 2 24 ભાગી શકાય હા થોડું જગ્યા ઓછી પડશે સન્નુ 48 2 96 24 2 48 12 2 24 બરાબર આ એનો એટલે લખી દીધો 2 * 48 એટલે સન્નુ થઈ ગયા 48 ના અવયવ પાડો કારણ કે 48 ના નહીં પડે છે 24 2 48 હવે આના નહીં પડે આના પડશે 12 2 24 હવે આના નહીં પડે આના પડશે 2 6 12 હવે આના નહીં પડે પણ 6 ના પડશે શું પડશે 2 3 6 હવે આના બી નહીં પડે આના બી નહીં પડે એટલે જે 8 8 છે નાખી એ આપણા અવયવ લિસ્ટ છે અહીં 404 ના અવયવ પાડો 2 વડે વિભાજ્ય છે હા કારણ કે પાછળ 4 છે એટલે 2 કી સંખ્યા છે બરાબર તો 404 ને 202 202 202 ગુણ્યા 2 એટલે 404 વળી આ 2 કી સંખ્યા વળી 2 વડે વિભાજ્ય છે તો 2 ગુણ્યા 2 વડે ભાગીએ એટલે 101 અને 101 અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે 101 ના અવયવ પડશે નહીં બરાબર તો અહીંયા એક બોક્સ બનાવી દો બધા હવે આને આપણે અવયવ વૃક્ષ કહીશું શું કહીશું ભાઈ અવયવ વૃક્ષ બરાબર તો જો 2 2 2 2 2 3 આછળ નું ના આવ્યો અને 404 ના વિભાજ્ય અવયવ કયા 2 2 101 આ રીતે ગોળ રાઉન્ડ કરવાનો અને જેટલા ભી આવે એટલા અવયવ બરાબર તો આપણે અવિભાજ્ય અવયવની રીત વાપરી અને અવયવો મેળવ્યા તો માટે 96 બરાબર શું લખાય 1 2 3 4 5 વખત 2 1 2 3 4 5 વખત 2 અને રજૂ કોણ 3 બરાબર 1 2 3 4 5 વખત 2 અને ગુણ્યા 3 અને 404 ના અવયવ પાડીએ સોરી અવયવો લખી દઈએ તો 2 2 101 2 2 101 તેથી હવે ગુસા લખી દઈએ આપણે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ ના અવયવ પાડ્યા તો અવિભાજ્ય અવયવની રીતે ગુસા મેળવો તો આપણે ગુસા મેળવીએ તો તેથી ગુરુતમ સામાન્ય અવયવ 96 અને 404 બરાબર કયા થશે સામાન્ય અવયવો ભાઈ તો જુઓ 2 2 બંનેમાં છે તો લખી દો એક જોડ છે બરાબર બંનેમાં એટલે બે વખત નહીં લખવાના એક જ વખત લખવાના હવે જુઓ આ બંનેમાં છે તો એને પણ લખી દો બીજી કોઈ સંખ્યા બંનેમાં હોય એવી નથી તો 2 ગુણ્યા 2 બંનેમાં છે તો એનો ગુસાઅ કેટલો 2 2 4 બરાબર તો આપણે આ શું કામ કર્યું કે અવિભાજ્ય અવયવની રીતે આપણે આ બે સંખ્યાઓનો ગુસાઅ